તરફ ખેડામાં અજાણ્યા માણસને ચોર સમજીને તેને માર મારવામાં આવતું હોય છે અને તેને ઢોર માર મારવામાં આવશે. તો આ સાથે જ વણસોલ ગામના લોકોએ અજાણ્યા માણસને ઢોર માર માર્યો હતો અને આ સાથે જ માર ખાધેલા શખ્સને ગામના લોકો પાસેથી છોડાવીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જે દરમિયાન સારવાર દરમિયાન તે અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું છે. અજાણ્યા શખ્સનું મોત થતાં પોલીસ કાફલો સુંઢા વણસોલ ગામે પહોંચી ગઈ હતી અને આ તમામ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ ઘટનામાં સ્થળેથી પોલીસે ગ્રામજનોની અટકાયત પણ કરી છે. મહત્વપૂર્ણ કહી શકાય કે અજાણ્યા વ્યક્તિને પકડી લેવામાં આવે છે અને પછી તેને ચોર સમજીને તેને ઢોર માર મારવામાં આવે છે, એટલી હદ સુધી કે તે દરમિયાન સારવાર માટે તેને ખસેડવામાં તો આવે છે પરંતુ તેની મોત થઈ જાય છે. તો હાલ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે અને જે વ્યક્તિઓ હતા જેમને ઢોર માર માર્યો તેવા લોકોને હાલ પોલીસે તે લોકોની અટકાયત પણ કરી છે. તો ખેડાની આ ઘટના છે. ખેડામાં અજાણ્યા માણસને ચોર સમજીને તેને ઢોર માર મારવામાં આવ્યો છે. વણસોલ ગામના લોકોએ અજાણ્યા શખ્સને ઢોર માર માર્યો હતો. માર ખાધેલા શખ્સને ગામ લોકો પાસેથી છોડાવવામાં આવી અને તે દરમિયાન તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તે દરમિયાન સારવાર દરમિયાન અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું છે. ત્યારે પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે અને સાથે જ જે લોકોએ માર માર્યો હતો તે લોકોની અટકાયત પણ કરી છે. મહત્વપૂર્ણ છે કે ગ્રામજનોની અટકાયત કરવામાં આવી છે. તો હાલ પોલીસ આ બાબતે તપાસ શરૂ કરી રહી છે. ખેડાની આ ઘટના છે જ્યાં એક શખ્સને ચોર સમજીને માર મારવામાં આવે છે. તો આજ મુદ્દે વિજય રાઠોડ સંવાદદાતા મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિજય, જે રીતે વાત કરવામાં આવે છે એક અજાણ્યા શખ્સને ચોર સમજીને તેને ઢોર માર મારવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જિલ્લાની ચોક્કસ જણાવી દઈએ કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આઈક સુડા વણસોલ ગામની ઘટના છે, જ્યાં મોડી રાત્રે અજાણ્યા માણસને ચોર સમજી ગામના જ લોકોએ તેને પકડી લીધો હતો અને તેને દોરડાથી બાંધી અને માર મારવામાં આવ્યો હતો. અને માર માર્યા બાદ અમુક લોકોએ મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી અને ત્યારે મહેમદાવાદ પોલીસ પણ પહોંચી હતી અને મહેમદાવાદ પોલીસે તેને તે લોકો પાસે છોડાવ્યો હતો અને તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની અંદર મહત્વની વાત કરીએ તો જે વ્યક્તિને ગામ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો ચોર સમજીને, તે વ્યક્તિનું આજે સવારે મૃત્યુ થયું છે. એટલે મહેમદાવાદ પોલીસે ફરી જે લોકોએ માર માર્યો હતો તે લોકો વિરુદ્ધ કાયદાકીય ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે અને જે લોકો આરોપીઓ છે તેમને પકડી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા છે. જી, આ વ્યક્તિ જેને માર મારવામાં આવ્યો છે આ વ્યક્તિ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે ખરા? આ વ્યક્તિ કોણ છે? હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે ગણીએ પોલીસ જણાવ્યા અનુસાર તો આ વ્યક્તિ કોઈ બહારના રાજ્યનો છે અને ત્યાં અમદાવાદ ખાતે કોઈ કામ કરતા આવ્યો હતો અને ત્યાંથી નીકળતો હતો. તો ગામ લોકો એવું સમજ્યું કે આ ચોર છે અને એ પ્રમાણે તેને પકડી તેને બહાર મારવામાં આવ્યો હતો. જી વિજય, આની સાથે જ પોલીસ દ્વારા હાલ કોઈ નિવેદન સામે આવ્યું છે ખરા? હાલ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે જે ગામજનો હતા અને જે ગામના લોકો હતા જેને જે વ્યક્તિને પકડીને માર માર્યો હતો તે લોકોના વિરુદ્ધ કાયદાકીય હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે લોકોને પકડવાના ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ખેડાની આ ઘટના છે. અજાણ્યા શખ્સને ચોર સમજીને તેને ઢોર માર મારવામાં આવ્યો છે અને તે દરમિયાન ગામ લોકો પાસેથી છોડાવીને તેને સારવાર અર્થે મોકલવામાં આવે છે જ્યાં તેની મૃત્યુ થઈ જાય છે. રાત્રે મોડી રાત્રે ગઈકાલે 12 વાગ્યાની આજુબાજુ મારી પર ફોન આવ્યો કે ભાઈ અમે ચોર પકડ્યો છે. ચોર પકડ્યા પછી મને કે પોલીસને બોલાવો, એટલે મેં મારા ફોનથી પોલીસ મેમ્બર પોલીસ સ્ટેશનનો ફોન લગાવી પોલીસ બોલાવી હતી અને પોલીસ આવતા અમે સ્થળ પર જઈ અને 108માં પછી કાલે સવારમાં બપોરમાં મારી પર ફોન આવ્યો કે ભાઈ પોલીસ સ્ટેશનથી કે ભાઈ અત્યારે ઓફ થઈ ગયો છે તમે આવો. પોલીસે અત્યારે જે બી ગુનેગાર હોય એમને પૂછપરછ માટે અહીંથી લઈ ગયેલા છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશન અંદર આવેલ વણસોલ ગામ છે. વણસોલ ગામમાં ગઈ રાત્રિના જે વણસોલ ગામનું એક ફળિયું છે તેની અંદર એક ઈસમ લોકોને શંકાસ્પદ ચોર જેવો જણાતા ગામ લોકો એને પકડી પાડેલો અને પકડી પાડ્યા પછી પોલીસને જાણ કરે તે અગાઉ ગામ લોકો દ્વારા એને બાંધી અને માર મારવામાં આવેલો અને એ અનુસંધાને એ જે વ્યક્તિ છે છત્તીસગઢનો મૂળ વતની હતો. પોલીસ તપાસ દરમિયાન જણાવેલું તો એ ભૂતકાળમાં અમદાવાદ ખાતે મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હતો અને 17 તારીખના રોજ જ છત્તીસગઢથી એ અહીંયા આવેલો અને એ પકડાઈ જતા એને જે હાથ પગ બાંધી અને પછી માર મારેલો એ અનુસંધાને તેના માથામાં ઈજા અને જમણા હાથે
ફ્રેક્ચર થઈ ગયેલું અને તેને હોસ્પિટલ લઈ ગયેલા 108 બોલાવી અને હોસ્પિટલ લઈ ગયેલાથી દરમિયાનમાં હોસ્પિટલ પર અમદાવાદ સિલો